હરણી બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટના આદેશ બાદ હવે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બંને આઈએએસ સામેની કાર્યવાહીનું સરકારે 2 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. 12 જુલાઈએ વિનોદ રાવ અને એચએસ પટેલ સામે લીધેલા પગલાની વિગતો છે તે રજૂ કરવાની રહેશે. 12 જુલાઈ સુધી બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સરકાર પાસે કાર્યવાહી કરવા ગુરુવાર સુધીનો સમય પણ છે. 12 જુલાઈએ કાર્યવાહીનો સરકારે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. સરકારને બહાનું ન મળે તે માટે હાઈકોર્ટે આ સ્પષ્ટ આદેશ કર્યો છે. એટલે કે 2 દિવસનો સમય હવે સરકાર પાસે છે અને કયા નિયમો હેઠળ કાર્યવાહી કરવી તે પણ ઓર્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ 1969 અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડેથ કમ રિટાયરમેન્ટ બેનિફિટ્સ રૂલ નંબર 1958 હેઠળ જે કાર્યવાહી છે તે પણ કરવા માટેની સૂચના અહીંયા આપવામાં આવી છે. આની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે એવો હુકમ કર્યો છે કે તે વખતના જે મ્યુનિસિપલ કમિશનર હતા એચએસ પટેલ અને વિનોદ રાવ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તદઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે એવી પણ ટીકા કરી છે કે કોઈ પણ અધિકારી ગમે તે કક્ષાના હોય તેમના ઉપર પગલાં લેવામાં આવશે અને તેમને છોડવામાં આવશે નહીં. શિક્ષાત્મક કાર્યવાહીની જ્યાં સુધી વાત છે નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એ શિક્ષાત્મક કાર્યવાહી જે કરવામાં આવશે તેનો રિપોર્ટ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવશે અને આગળની સુનાવણી 12 જુલાઈએ રાખવામાં આવશે. તમારી પાસે ક્યાંય ઈઓઆઈની પરમિશન હતી નહીં, એની પણ પરમિશન તમે મેળવ્યા વગર આ ટેન્ડર ફ્લોટ કર્યું હતું, આ ટેન્ડર લેવામાં આવ્યું હતું, ટેન્ડર બીડ કરવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી એમના લીધે થઈ હતી અને તેના માટે તેમને જિમ્મેદાર ઠેરવવામાં આવ્યા છે. આની તપાસ પણ થશે, શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે, આગળ ઘણા અધિકારીઓના અને બીજા વ્યક્તિઓના નામ પણ ખુલશે અને તેમના ઉપર પણ કાર્યવાહી થશે. તમામ જે ઇન્કવાયરી છે એ ઓલ ઇન્ડિયા સર્વિસીસ રૂલ હેઠળ કરવામાં આવશે અને આ ઓલ ઇન્ડિયા સર્વિસીસ રૂલ હેઠળ આખી ડિસિપ્લિનરી ઇન્કવાયર કરીને જો એ લોકોને સમન્સ પાઠવવાના છે તો સમન્સ પાઠવવામાં આવશે, એમનો જવાબ લેવામાં આવશે. એ લોકો ઉલ્લેખનીય રૂપથી જો કોઈ બીજા અધિકારીઓનું નામ લેશે તો એમને પણ ઇન્કવાયરીના ભાગરૂપે બોલાવવામાં આવશે અને તપાસ કરવામાં આવશે અને આના અંદર જેટલા પણ નામ ખુલશે આવનારા સમયમાં જો કદાચ કોર્ટને લાગે કે આ કોઈ ક્રિમિનલ ઇન્ટિમિડેશન છે તો એના ઉપર પિનલ પ્રોવિઝન લખાઈને ફોજદારી કાર્યવાહી પણ આગળના રૂપમાં કરવામાં આવી શકે છે. તો આ જ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે. જયેશ, હરણી બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટે જે આદેશ આપ્યા અને ત્યારબાદ જે અધિકારીઓમાં ફફડાટ અત્યારે ફેલાયો છે, હાઈકોર્ટના આદેશ વિશે ડિટેલમાં જાણીશું. હજી ચોક્કસથી વૈભવી, જે પ્રકારે હરણી બોટ દુર્ઘટના કાંડ થયો ને એની પહેલા પણ જે પ્રકારે ઘટનાઓ થઈ તેની ગંભીરતાથી નોંધ છે તે ગુજરાત હાઈકોર્ટે લીધી છે ને જે પ્રકારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટનો લેખિત ઓર્ડર છે તે હરણી બોટ દુર્ઘટના કાંડ મામલે સામે આવ્યો અને તેમાં સ્પષ્ટપણે જે 2 પૂર્વ આઈએએસ અધિકારીઓ કે જે તત્કાલીન મનપા કમિશનર વડોદરાના રહી ચૂક્યા હતા તેની ગંભીર રીતે બેદરકારી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે અને સાથે તેમણે એ પ્રકારનું અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું કે બંને જે મનપા કમિશનરો હતા એ સમયે જે મેસર્સ કોટિયા છે તેમને મંજૂરી આપવામાં આવી હતી. અલબત્ત કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોઈ નિર્ણય નહોતો લેવામાં આવ્યો તેમ છતાં પણ મનપા કમિશનરોએ આ પ્રોજેક્ટને છે તે મંજૂરી આપી હતી, તેથી સીધી રીતે મનપા કમિશનર દોષિત છે તે ઠરે છે એ પ્રકારનું અવલોકન કરવામાં આવ્યું હતું અને જ્યારે સુનાવણી હાથ ધરાઈ હતી તે સમયે પણ જે પ્રકારે નીચેના અધિકારીઓ જે ટેકનિકલ અધિકારીઓ જવાબદાર હોવાનું ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ હતો તેને પણ હાઈકોર્ટે ઉધડો લેતા કહ્યું હતું કે તમે નીચેના જે અધિકારીઓ છે તેને ફસાવી અને જે મનપા કમિશનર એટલે જે મોટા અને ઉચ્ચ અધિકારીઓ છે તેમને બચાવી રહ્યા છો એ પ્રકારનું અવલોકન કર્યું હતું અને એ બાદ ગઈકાલે છે તેવો હાઈકોર્ટનો લેખિત ઓર્ડર સામે આવ્યો અને એમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે આઈએએસ ઓફિસરો હતા કે જે તત્કાલીન મનપા કમિશનર હતા જેમાં અત્યારના શિક્ષણ સચિવ વિનોદ રાવ અને એચએસ પટેલ છે કે જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે આ તમામ જે લોકો છે તે જવાબદાર છે અને તેમની સામે કાર્યવાહી છે તે કરવામાં આવે, શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પગલાંઓ લેવાના છે તેનો રિપોર્ટ 12 જુલાઈના છે તે રજૂ કરવાનો હતો એ પ્રકારનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. ત્યારે હવે સરકાર પાસે 2 દિવસનો સમય છે તે રહ્યો છે કે કેવા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા અને સરકારને કોઈ છટકબારી ન મળે એટલા માટે
કોર્ટે એ રૂલ્સ પણ છે, ટાંક્યા છે ઓર્ડર જે સામે આવ્યો છે એમાં, કે આ ઓર્ડર હેઠળ તમારે કાર્યવાહી છે તે કરવાની છે, જેથી કરીને સરકારને એ પ્રકારની છટકબારી ન મળે કે અમે જે નિયમો છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ, કઈ પ્રકારે કાર્યવાહી કરવો તેનો અભ્યાસ કરી રહ્યા છે. એટલા માટે એ તમામ જે બાબતો છે તે ઓર્ડરમાં ટાંકવામાં આવી છે. અને સરકાર માટે હવે મુશ્કેલી એ થઈ રહી છે કે બે દિવસમાં છે તે જવાબ આપવાનો છે. એવામાં આજે કેબિનેટની બેઠક પણ મળી અને ત્યારબાદ અધિકારીઓ છે એમાં ફફડાટ છે ક્યાંક વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યો. કારણ કે જે પ્રકારે તક્ષશિલા કાંડ થયો, ત્યારબાદ મોરબી બ્રિજ દુર્ઘટના થઈ, હરણી બોટ દુર્ઘટના થઈ અને હવે રાજકોટની જે ઘટના છે તે તમામ બાબતોને કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી. જ્યારે રાજકોટ મુદ્દા ઉપર સુનાવણી થઈ ત્યારે પણ એ પ્રકારે કોર્ટે ટાંક્યું હતું કે જે હાયર ઓથોરિટી છે તેની જવાબદારી છે કે તેમના જે અધ્યક્ષ સ્થાને જે તમામ વહીવટો થતા હોય છે અથવા વહીવટી પાંખ દ્વારા જે નિર્ણયો લેવામાં આવતા હોય છે તેની સીધી જવાબદારી છે તે મનપા કમિશનરની રહેતી હોય છે, એ પ્રકારે પણ રાજકોટની સુનાવણી દરમિયાન ટાંક્યું હતું. જ્યારે કે રાજકોટની જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેમાં મનપા કમિશનર સીધી રીતે જવાબદાર ન ઠેરવી શકાય, કારણ કે તેમની અંડરમાં 35 જેટલા જે વિભાગો છે તે આવે છે. એટલે એવામાં શક્ય એ નથી કે મનપા કમિશનર તમામ બાબતોનું ધ્યાન છે તે રાખી શકે. એ પ્રકારે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો પ્રાથમિક અહેવાલ છે તે સામે આવ્યો છે. ત્યારે આ મામલા ઉપર પણ હવે શક્યતા એ સેવાઈ રહી છે કે જે પ્રકારે હરણી બોટ દુર્ઘટનામાં તત્કાલીન મનપા કમિશનરો સામે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટમાં પણ આ જ પ્રકારે કમિશનરની જવાબદારી છે આગામી સુનાવણી દરમિયાન નક્કી કરવામાં આવશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે હાયર ઓથોરિટી છે અને તેમના બેદરકારીના કારણે જે લોકો જીવ ગુમાવી રહ્યા છે તેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને તમામ જે કાર્યવાહી છે તે ઓર્ડરમાં ટાંકવામાં આવી છે કે કયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની છે અને કયા રૂલ્સ હેઠળ કાર્યવાહી કરવાની છે તે તમામ બાબતો રજૂ કરવામાં આવી છે. અને હવે એટલા માટે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે, કારણ કે હવે સરકાર પાસે આવતીકાલનો એક દિવસનો સમય બચ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં તેમણે એફિડેવિટ છે તે કરવાનું છે કે તેમણે આ બંને અધિકારીઓ સામે કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લીધા છે. બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે.